ओम तत्सवितुर्वरम रूपम ज्योति परस्य धीमहि यन्न सत्तेन दीपयेत्। ओम शांति शांति शांति। सौ भावको અને સાધકોને પ્રણામ। મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ। આ પરિચય શ્રેણીના આજે 16મા મણકામાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે। મિત્રો, ગીતા નિબંધોના 20મા પ્રકરણ સમતા અને જ્ઞાનમાં શ્રી અરવિંદ જણાવે છે તેમ યોગ અને જ્ઞાન ઉર્ધ્વમાં આરોહણ કરવા માટેની આત્માની બે પાંખો છે। યોગ એટલે નિષ્કામપણે સર્વ વસ્તુઓ અને સર્વ માનવો પ્રત્યે આત્માની સમતા જાળવીને પ્રભુને યજ્ઞ રૂપે સમર્પણ કરેલા કર્મો દ્વારા પ્રાપ્ત થતી પ્રભુ સાથેની એકતા। જ્ઞાન એટલે નિષ્કામતા, સમતા અને યજ્ઞની શક્તિ જેના પર પ્રતિષ્ઠિત છે તે પાયો। જેમ જેમ માણસ કર્મ કરવામાં વધારે ને વધારે નિષ્કામ, સમત્વવાળો અને યજ્ઞની ભાવનાવાળો થતો જાય છે, તેમ તેમ તેનામાં જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે। જ્ઞાનમાં વૃદ્ધિ થવાને કારણે આત્મા નિષ્કામતામાં, કર્મની વચ્ચે સમતા રાખવામાં અને યજ્ઞની ભાવના પ્રમાણે વર્તવામાં વધારે દૃઢ થાય છે। દ્રવ્યમય યજ્ઞના કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે એમ ગીતા કહે છે। અહીં ગીતા જે જ્ઞાનનો ઉલ્લેખ કરે છે તે બુદ્ધિ ઉપર આધાર રાખનારી પ્રવૃત્તિ નથી। ખરું જોતાં એ જ્ઞાન જીવનની ઊંચામાં ઊંચી સ્થિતિ છે, જેમાં એક પ્રકારનો પ્રકાશમય વિકાસ થતો હોય છે, જે દ્વંદ્વની બનેલી નિમ્ન પ્રકૃતિથી એટલે કે અજ્ઞાનથી પર હોય છે। શ્રી અરવિંદ કહે છે તેમ આ જ્ઞાનના પરિણામ રૂપે સર્વ વસ્તુઓ અને સર્વ માણસો પ્રત્યે આપણામાં સંપૂર્ણ સમતા સ્થાપન થાય છે, ત્યારે આપણે વિદ્વાન, વિનયી અને સંસ્કારી બ્રાહ્મણને, ગાયને, હાથીને, શ્વાનને તથા ચાંડાલને સર્વને સમદૃષ્ટિ એટલે કે બ્રહ્મદૃષ્ટિ વડે જોઈએ છીએ। શ્રી અરવિંદ કહે છે કે જ્યારે જ્ઞાનને પરિણામે આપણે મુક્ત થઈએ છીએ, ત્યારે આપણા અંતરમાં પ્રભુ ગુપ્ત નહીં પણ પ્રગટ રૂપે વસે છે। આપણામાં પ્રગટ થયેલ તે પ્રભુ પોતાના જ પરમ સ્વરૂપ તરીકે આપણા કર્મોને તે પોતાના હાથમાં લે છે અને જગતને સહાય કરવા માટે દોષ વગરના કરણ તરીકે તેનો ઉપયોગ કરે છે। શ્રી અરવિંદ કહે છે કે સમતા અને જ્ઞાન વચ્ચે આવો ગાઢ સંબંધ રહેલો છે। અહીં નિમ્ન પ્રકૃતિમાં આપણી બુદ્ધિમાં એ જ્ઞાન સમતા તરીકે પ્રતિફલિત થાય છે અને ઉર્ધ્વમાં એટલે કે ચેતનાની વધારે ઊંચેની ભૂમિકામાં જ્ઞાન એટલે સતતાનો પ્રકાશ બને છે અને સમતા પ્રકૃતિના સ્વરૂપે જણાય છે। શ્રી અરવિંદ જણાવે છે કે ભારતીય તત્વજ્ઞાનમાં અને યોગમાં જ્ઞાન શબ્દ પરમ જ્ઞાનના એટલે કે આત્મ સાક્ષાત્કારના અર્થમાં વપરાયેલો જણાશે। એ જ્ઞાન એટલે એવો અંતરનો પ્રકાશ જેના વડે આપણે પોતાના સત્ય સ્વરૂપમાં વિકાસ પામીએ, અર્થાત જ્ઞાન એટલે
માત્ર બુદ્ધિમાં માહિતીનો કે બૌદ્ધિક સમૃદ્ધિનો વધારો એમ સમજવાનું નથી. શ્રી અરવિંદ કહે છે તેમ એ બધા ખચિત વિકાસ સાધવામાં આપણને મદદ કરે છે, પણ એ મદદ આપણી પ્રકૃતિના વિભાગમાં આવિર્ભાવની બાજુમાં હોય છે, આપણા સ્વના જ્ઞાનમાં નહીં. સાચું જ્ઞાન ગુપ્ત છે, માત્ર જેનું પ્રતિબિંબ મન ઝીલે છે અને એ આત્મામાં પ્રતિષ્ઠિત છે. ગીતા કહે છે કે આ પ્રકારનું જ્ઞાન જે લોકોએ મૌલિક સત્યોનું દર્શન અર્થાત ક્રાંત દર્શન કરેલું હોય છે તેમની પાસેથી એ જ્ઞાનની પ્રથમ દીક્ષા આપણને મળી શકે છે. એ જ્ઞાનની અનુભૂતિ તો આપણા પોતાના અંતરમાંથી જ આવે છે. એને પ્રાપ્ત કરવા માટે મન અને ઇન્દ્રિયો શુદ્ધ દર્પણ જેવા સ્વચ્છ થાય એને માટે સમગ્ર ચેતનાને દિવ્ય જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધામાં એકાગ્ર કરવી જોઈએ. ગીતા આ અર્થમાં કહે છે કે શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં શ્રદ્ધા વિના આ જગતમાં નિશ્ચયાત્મક એવું કાંઈ જ સિદ્ધ થઈ શકતું નથી. શ્રી અરવિંદ કહે છે તેમ આધ્યાત્મિક સત્ય બુદ્ધિ વડે સાબિત કરવાનું નથી હોતું, પરંતુ એ અંતરમાં જીવીને જાણવાનું હોય છે, તેનો સાક્ષાત્કાર કરવાનો હોય છે. એ સત્ય બુદ્ધિ પ્રાપ્ત કરી શકે તે કરતાં વધારે મહાન વાસ્તવિકતા છે, જેમાં આપણે પોતાનો વિકાસ કરવાનો છે. બ્રહ્મનું એ દર્શન માનવને થાય છે, એ જ્ઞાન કે એ ચેતનાની અનુભૂતિ થાય છે તે અન્યને બાતલ કરીને થાય છે એવું નથી. એ દર્શન એટલે સર્વને બ્રહ્મમાં જોવા અને સર્વને આત્મ સ્વરૂપે જોવા એવો એનો અર્થ થાય છે. ગીતા કહે છે કે જે જ્ઞાન વડે આપણે માનસિક પ્રકૃતિના મોહમાં ફરીથી પડીશું નહીં એવા પ્રકારનું એ જ્ઞાન હોય છે. અશેષ ભૂતોને આપણી પોતાની અંદર આત્મામાં તું જોશે અને પછીથી મારામાં જોશે એ શબ્દો જ્ઞાનને દિવ્ય જીવન ગાળવા માટેની વ્યવહારુ મીમાંસાનું રૂપ આપે છે અને જગતમાં મુક્ત કર્મ કરવાના પાયા તરીકે સ્થાપે છે. જે સમતાનો ગીતા આગ્રહ કરે છે તે કેવળ આત્માના મોક્ષને માટે ઉપયોગી હોય સ્થિર નિષ્ક્રિય સ્થિતિમાં જ આરંભીને તેમાં જ અંત પામી જાય છે એવું નથી. એવી સમતા એ તો કર્મની પ્રતિષ્ઠારૂપ છે. મુક્તાત્મામાં રહેલી બ્રહ્મની શાંતિ અને એ શાંતિથી મુક્ત થયેલી પ્રકૃતિ દ્વારા પ્રભુ વિશાળ મુક્ત જગતવ્યાપી કર્મ પ્રસારે છે. આ બે તત્વો દિવ્ય કર્મ અને દિવ્ય જ્ઞાનનો સમન્વય કરી આપે છે. શ્રી અરવિંદ કહે છે તેમ અપૂર્વ સમતાવાળો પુરુષ સર્વભૂતોની સાથે પોતાના આત્માની એકતા અનુભવે છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ અને અનુકંપા રાખે છે. સર્વમાં રહેલા પ્રભુ પ્રત્યે એનામાં સાશ્ચર્ય ભક્તિ અને પ્રેમ જ હશે. ગીતાના શબ્દોમાં જે માણસ મને સર્વ આત્મામાં ચાહે છે આ ભાવમાં પ્રભુના દિવ્ય અને વિરાટ પ્રેમની ઉત્કટતા અને ગહનતાની પ્રાકાષ્ઠા રહેલી છે. પ્રભુ પરાયણતા શરણાગતિ એ પણ એક પ્રકારના સમત્વનો પાયો છે. ગીતા સર્વ ઘટનાઓને માત્ર શરણાગતિથી સ્વીકારવાનું નહીં પણ સર્વસ્વ પ્રભુને સમર્પણ કરવામાં કરે છે. આમ સમર્પણ માત્ર નિષ્ક્રિય શરણાગતિ નહીં પણ સક્રિય આત્મોત્સર્ગ છે. શ્રી કૃષ્ણ જ્યારે છેવટનું વલણ લેવા માટે અર્જુનને આજ્ઞા કરે છે ત્યારે કહે છે કે સઘળું કાર્ય મારા
દિવ્ય સંકલ્પમાં અને દિવ્ય દૃષ્ટિમાં મેં ક્યારનું એ કરી મૂકેલું છે. માટે હે અર્જુન, તું માત્ર નિમિત્ત રૂપ થા. શ્રી અરવિંદ આ સંદર્ભે જણાવે છે કે આ નિમિત્ત ભાવ વ્યક્તિગત ઈચ્છાને પ્રભુ ઈચ્છા સાથે એક કરી દે છે. વળી બીજાઓ આપણા પ્રત્યે જે વર્તાવ કરશે તે વિશે પણ આપણે સંપૂર્ણ સમતા અનુભવીશું. પરંતુ તેથી કરીને લોકો અને તેમના કર્મો પ્રત્યે શરણાગતિ, નિષ્ક્રિય અને અવિરોધી વૃત્તિ એવા માણસના વર્તનનો અગત્યનો ભાગ બનશે એવું નથી. અર્જુનને આજ્ઞા આપવામાં આવે છે કે એણે વિજય પ્રાપ્ત કરવા માટે યુદ્ધ કરવું, પણ તે યુદ્ધ દ્વેષરહિત થઈને અંગત કામનાઓ અને વેરવૃત્તિની લાગણીઓ વિના કરવું. પોતે મુક્ત થવું અને મુક્ત થઈને એકતામાં જીવન ધારણ કરવું, માનવ જાતિને એ માર્ગે જવામાં સહાય કરવી. દરમિયાન સર્વ કર્મો પ્રભુને ખાતર કરવા અને જે કર્મો આવી પડે તે સઘળા કર્મો આનંદ સહિત અને રાજી ખુશીથી કરવા. શ્રી અરવિંદ કહે છે તેમ એના કરતા દિવ્ય કર્મનો વધારે મહાન કે વધારે ઉદાર નિયમ માનવને આપી શકાય તેમ નથી. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના આજે 16મા મણકામાં જોડાવા બદલ સૌ ભાવકો અને સાધકોને વંદન. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. ઓમ તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્ન સત્તેન દીપયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.